નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કેસર સ્ટોરીઝમાં. તો આજે આપણે જાણીશું સંત શ્રી વેલનાથ બાપુની વાત. શ્રી વેલનાથ બાપુની જગ્યા ગિરનારની તળેટીમાં રૂપવે રોડની બાજુમાં આવેલી છે. શ્રી વેલનાથ બાપુની જગ્યાએ આવેલ વડ એ ભારત હેરિટેજમાં આવે છે. આ વડને વેલનાથ બાપુએ રોપ્યો હતો. પૂજ્ય શ્રી વેલનાથ બાપુને દસમા નાથ પણ કહેવાય છે. હવે આપણે વેલનાથ બાપુની વાત કરીએ તો તેમનું મૂળ ગામ ગિરનારની પાસે આવેલ પાદરિયા ગામ. તેમના પિતાનું નામ બોધાજી ઠાકોર અને તેમના માતાનું નામ અમરબા. બોધાજી અને અમરબા પરમાત્માના પરમ ભક્ત હતા. તે ખેતી મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. બંને દાંપતિ આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરીને સતત પ્રભુમય જીવન વિતાવે. આમ સમય વિત્યાની સાથે આ ભક્ત દાંપતિ 40 વર્ષ વટાવી ચૂક્યા, પણ ભગવાને તેમના ઘરે શેર માટેની ખોટ રાખી હતી. તેમને સંતાન ન હતા. ભક્ત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઈષ્ટ શિવજીને પૂરેપૂરી ખબર છે, એ આપણી મહેચ્છા પૂરી કરશે જ, માટે તમે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખો. સમય આવે તે આપણી શેર માટેની ખોટ પૂરી કરશે. આમ બંને દાંપતિ શિવજીની પૂજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંકલ્પ કરે છે. કાયમ બંને દાંપતિ સવારે વહેલા ઉઠીને પાદરિયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. આમ લગભગ 1-1.5 વર્ષ વીતી જાય છે. તાટ તાપ વરસાદની પરવા કર્યા વગર બંને જણા નિત્યક્રિયા મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે. એક વખત બન્યું એવું કે શિવલિંગને પ્રણામ કરીને અમરબા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તે એટલું બધું રડ્યા કે આખી જિંદગીની વસોવસ આજે આંસુની ધારા દ્વારા બહાર નીકળી. ભક્ત બોધાજી પણ શિવને સ્મરણ કરતા કરતા રડી રહ્યા છે. ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે કે હે બેટા અમર, ઊભા થાવ. ભક્ત બોધાજી, રડશો માં, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું. તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્ર અવતરશે. બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો. આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં. સમયની જતા ક્યાં વાર લાગે છે. ભગવાન શિવની કૃપાથી અમરબાને અષાઢી બીજના દિવસે વહેલી સવારે પુત્રનો જન્મ થાય છે. વિક્રમ સંવત 1445 અષાઢ સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થાય છે. તેમનો જન્મ વહેલી સવારે થયો હતો, તેથી બધાએ તેમને વહેલો નામ આપી દીધું. ભગવાન શિવની કૃપા બોધાજી અને અમરબા ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી. અમરબા અને ભક્ત બોધાજી વેલાજીનો ઉછેર કરે છે. આમ સમય વિત્યાની સાથે વેલાજીની ઉંમર 8-1 વર્ષ થઈ. તે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા. તેમાં એક દિવસ તે માતા પિતાને સૌને હાથ જોડીને વિનંતી કરે છે કે બાપુ, જો તમે રજા આપો તો હું પણ કોઈ સારા ખેડૂતને ત્યાં સાથી પણ ઉકરી મજૂરીની તાલીમ લઈ થોડી કમાણી કરું, જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહીં. તમે મને રજા આપો તો મારું જ્યાં ઋણ બંધ છે તે ચૂકવીને પાછો આવીશ. વેલાજીની બાલસહદ દલીલોથી માતા પિતા ના છૂટકે રજા આપે છે. વેલાજી ઘરેથી નીકળી સીધા જુનાગઢ તાંબા હેઠળના શેરગઢ ગામે આવી પહોંચ્યા. તે શેરગઢ ગામના સૌ પટેલોમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે. તાણી તુસીને પેટ ગુજારો કરે ત્યારે વેલાજી જસમત પટેલની ખડકી આવીને ઊભા રહ્યા અને સવાલ કર્યો કે આતા, મને સાથી રાખશો? જસમતે વિચાર કરીને કહ્યો કે મારા ઘરે તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટડીના શિરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ઘરમાં ભલી ભોળી પટલાણી હતી. એ સ્ત્રીને સંતાન ન હતા. તેના ઘરે ઈશ્વરે શેર માટેની ખોટ રાખી હતી. વેલાજીને જોઈ તે બાઈની મમતા જાગી. વેલાજી ઉપર તેને વહાલ છૂટ્યું અને તે આના ધણીને કહેવા લાગી કે એ પણ પોતાના ભાગ્ય ભેગો બાંધતો જ આવતો હશે અને રોટલો તો તેના સાટું રામ ઉતારશે. બાળક વેલ્યો આપણી ટેલ કર્યા કરશે, વળી આપણે એને જોઈને છોરુંનું દખ વીરશું. જસમત પટલાણીને પોતાના ઘરની લક્ષ્મી માનતો, તે એનો વેણ કોઈ દિવસ ઉથપતો નહીં, તેથી વેલાજીને તેને રાખી લીધો. પણ વેલાજી કહે છે કે મારો એક નિયમ છે, તે પાળવો પડશે. જસવંત પટેલે પૂછ્યું કે શી બાબતનો નિયમ છે? વેલાજી કહે છે કે મારા આ માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ, બીજા કોઈના હાથનું રાંધણું મને ખપશે નહીં. આ વાત સાંભળીને પટલાણીને એના ઉપર બેવડું હેત ઉપજવા લાગ્યું. તેમને કરાર કબૂલ કર્યો. વર્તે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તવા લાગી. વેલાજીના પગલે કોઠીમાં શેવ પુરાણી, ગામના દરબારે જસમતને બળદ આપ્યા અને એક સાથેની નવી જમીન ખેડવા આપી. પટેલ અને વેલાજી જ્યારે બે સાથી હાકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના લોકો એ જોડલીને જોઈ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલાજી ઘરે આવે તો પણ આતા અને માડીના પગ દબાયા વગર સૂતા નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે. ઓછા બોલો અને ગર્વ કોળી પુત્ર વેલાજી જોત જોતામાં જસમતના પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો. પટલાણી માને વિંઝ્યા મેણા ભાગ્યા અને એક પછી એક 7 દીકરા ઉતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાજીના મંગળ પગલાંનું જ ગુણગાન ગાવા લાગ્યા. પેટના 7-7 દીકરા થતાં પણ વેલાજી ઉપરનું હેત ઓછું થતું નથી. એક દિવસ સાંજે વેલાજી ખેતરેથી ઘરે પાછા આવ્યા ત્યારે તો ઘરની આગળ ટૂળું ભેગું થયું હતું અને જમીન પર પટલાણી પર કપડું ઢાંકેલું જોયું. તેમને સાપે ડંખ માર્યો હતો. વેલાજી અમીભરી આંખે તેમને જોઈ રહ્યા ને બોલ્યા, નાના મને જમાડ્યા વિના માડી જાય નહીં.
એમ કહી વેલાજી નીચે નમ્યા અને બોલ્યા, મામા ઉઠો મને રોટલા કરી દો, હું ભૂખ્યો છું. આમ વેલાજીની પ્રબળ ઈચ્છાશક્તિથી તેમનું ઝેર ઉતરી ગયું અને તે ઊભા થઈને વેલાજીને ભેટી પડે છે. આમ સમય વિત્યાની સાથે એક વખત ગામના એક માણસે જસમતને રાવ કરી કે તારો માણસ ખેતરે જઈને સૂઈ રહે છે અને રાત્રે જ્યાં ભજન હોય છે ત્યાં પોકી જાય છે. આમને આમ હાલ્યું તો તારી પાસે કંઈ રહેશે નહીં અને તારા બારે વાણ વેલીઓ ડૂબાડશે. જસમતે મનમાં વિચાર કર્યો કે વેલો જો ખરેખર ઊંઘતો હશે તો તેને પાટું મારીને જગાડીશ. આમ વિચારીને જસમત પટેલ ખેતરે પોકે છે. ત્યાં જઈને જુએ તો સાતોસાત વૃક્ષના છાયા નીચે વેલાજી ભર નિંદ્રામાં સૂતા છે, પણ ખેતરનું કામ ચાલુ છે. એક કોદાળી એકલી ખોદી રહી છે અને એક બાજુ એકલી કોદાળી એની મેળે મેળે ઉછળી ઉછળીની સાંઠીઓ સૂડી રહી છે. આ દ્રશ્ય જોઈ જસમત પટેલ અવાચક બની જાય છે અને પટેલ વિચાર કરે છે કે આ વેલો નહીં પણ કોઈ યોગી મહાપુરુષ છે, એમના ઉપર મેં શંકા કરીને પાપ બાંધ્યો. પટેલને પસ્તાવાનો પાર નથી અને આંખોમાંથી બોરબોર જેવા આંસુ પડી રહ્યા છે. હિક્કે હિક્કે તે રડવા લાગ્યો કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો, તેને મારા ઘરને અભરે ભરી દીધું અને મેં તેના પર કોકની વાત માનીને અવિશ્વાસ કર્યો. હિપકાનો અવાજ સાંભળી વેલાજી જાગી ગયા અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યા. વેલાજીને આવતા જસમત તેમના પગે પડી રડવા લાગ્યો. તે માફી માગતા બોલ્યો કે હે મહાત્મા, આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં, આપની પાસે મજૂરી કરાવી અને અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો. વેલાજી બોલ્યા, આતા મને મજૂરી મીઠી લાગતી, મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરત. હું તો પૂર્વજન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો અને હવે મને રજા આપો. મારી બાને રામ રામ અને ભાઈઓને પ્રેમ અને આપને હૃદયપૂર્વક વંદન. બે અદલી થઈ હોય તો માફ કરજો, હું હવે જાઉં છું. પૂર્વજન્મનું ઋણ બધું પૂરું થયું. આપણે સૌ ઈશ્વરના કાયદામાં બંધાયેલા છીએ, માટે શોક ના કરશો, માંગવું હોય તે માંગી લો. જસમત ખૂબ કગરે છે, તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાજીને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલાજી અને જસમત ઘરે આવે છે. ઘરે આવતા પટલાણીને આ વાતની ખબર પડતા તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. વેલાજી માના માથે હાથ મૂકી પૂર્વજન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માને વેલાજી પ્રત્યેના પુત્ર ભાવનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાજીને જુએ છે. તે દિવસે વેલાજી માટે મા પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડા સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલાજી મા અને જસવંત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલાજીએ પોતાના પૂર્વજન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું. અંતે મા આતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવીને પોતાના ગામ પાદરિયા પાછા આવે છે. માતા અમરબા અને બોધાજી વેલાજીના આવવાથી ખૂબ જ ખુશ થાય છે. વેલાજી માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પિતાના સર્વ સદગુણ વેલાજીના જીવનમાં ઉતરી ગયા છે. વેલાજી રોજ સવારે વહેલા ઉઠીને નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી સીમમાં ગાયો ચરવા જાય છે. રોજના ક્રમ પ્રમાણે તે ગાયો ચરવતા હતા ત્યાં અચાનક તેમની નજર સીમમાં આવેલ વડલાની નીચે બેસેલા સાધુ ઉપર પડી. બપોરનો સમય હોવાથી સાધુઓ વડલાની નીચે શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલાજી સાધુઓ પાસે આવીને સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઊંચા કરીને સીતારામ કરે છે. વેલાજી કહે છે કે મહાત્માઓ, હું અહીં ગાયો ચરવું છું, જો આપને વાંધો ના હોય તો આપના માટે દૂધ દોહી લાવું. સાધુઓ દૂધ ભરવા કમંડળ આપે છે. થોડી જ વારમાં કમંડળ ભરીને દૂધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ હોય છે, તેમાંથી એક સાધુ ધૂણો પ્રગટાવીને દૂધ બાટી બનાવે છે. આમ થોડી જ વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ દૂધ બાટીનો ભોગ ભગવાનને ધરાવાય છે અને ત્યારબાદ સૌ સાધુઓ ભોજન કરે છે. સાથે વેલાજીને પણ દૂધ બાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલાજી સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે. સાધુઓ વેલાજીની સેવાથી ખૂબ ખુશ થઈ કંઈક માંગવા કહે છે, પરંતુ વેલાજી બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ, જો તમે મને ખરેખર કંઈ આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા, મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફળ થાય અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય. વેલાજીની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓ કહે છે કે વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ, અમારા ગુરુ વાઘનાથ છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરની સામે ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈને પણ શિષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારામાંથી કોઈ પણ તને શિષ્ય બનાવશે નહીં અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ પણ નથી, પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠા જોઈ અમે વાઘનાથજીને જરૂર તારી ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલે છે, માટે તો ગુરુ પૂર્ણિમાએ ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરુ બનશે. આમ આતુરતાથી વેલાજી ગુરુ પૂર્ણિમાની રાહ જુએ છે
અને સમયને જતા ક્યાં વાર લાગે છે, ગુરુ પૂર્ણિમાનો એ દિવસ આવી જાય છે। વેલાજી વહેલી સવારે જાગી નિત્યક્રિયામાંથી પરવારી માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે। તે ગુફામાં દાખલ થાય છે ત્યારે એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આસન વાળીને બેઠા હોય છે। જોગીના આસનની સામે અગ્નિનો ધૂણો પ્રજ્વલિત છે। આ જોગી બીજું કોઈ નહીં પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા। વાઘનાથજી વેલાજીને તેમની દિવ્ય દ્રષ્ટિથી જોઈ ઓળખી જાય છે કે આ કોઈ મહાપુરુષ ભગવાન શિવનો અંશ લાગે છે અને તે વેલાજીને બોલાવીને કહે છે કે બેટા, તું મને ગુરુ બનાવવાની આશાએથી અહીં આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે, ત્યારબાદ જ હું તને નાથપંથની દીક્ષા આપી મારો શિષ્ય બનાવીશ। ગુરુ વાઘનાથે વેલાજીના માથે હાથ મૂકી કહ્યું, આ ગરવા ગિરનારમાં નવનાથ ચોરસ સિદ્ધિ સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે। વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે। તે બધાના ગેદી આશીર્વાદ મેળવવા તારે ગિરનારની 12 પરિક્રમા કરવી પડશે। મારા આશીર્વાદ તારી સાથે છે। પરિક્રમા દરમિયાન ક્યારે પણ કવરી પરિસ્થિતિનો તારે સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઈશ। આમ વેલાજી વાઘનાથજીના આશીર્વાદ મેળવીને તે દિવસથી જ 12 પરિક્રમા કરવાની શરૂઆત કરે છે। રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુ નામના સ્મરણથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે। પરિક્રમા દરમિયાન અનેક સિદ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગનો લાભ વેલાજીને મળે છે। પરિક્રમા પૂર્ણ થતાં વેલાજી વાઘનાથજી પાસે આવે છે। ગુરુ વાઘનાથજી વેલાના અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે। બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વ નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાજીને નાથપંથની દીક્ષા આપે છે અને હવે વેલાજી વેલામાંથી સંત વેલનાથ બને છે। ગુરુ કૃપાથી તેમને બધા શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। વેલનાથ ઘણા સમય સુધી વાઘનાથજી પાસે રહી ગુરુ સેવા કરે છે। એક દિવસ વાઘનાથ બાપુએ વેલનાથને બોલાવીને કહ્યું કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ પ્રસન્ન છું। મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરત ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમાં તારું નામ અમર રહેશે। હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહીને જગતના લોકોને ઈશ્વરનો રાહ ચિંધ। વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી એમની ચરણરજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા વધારે છે। ઘરે આવતા માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે। વેલનાથ માતા પિતાના પગે લાગી આશીર્વાદ મેળવે છે। આમ થોડો સમય વીત્યા બાદ વેલનાથના લગ્ન કરાવ્યા। તેમના લગ્ન માંડુર ગામના લાખાજી ઠાકોરના બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે કરાયા। અમરબાને અતિ આનંદ થયો। પુત્ર જેવો ગુણવાન હતો તેવી જ વહુ સ્વરૂપન અને સનાતન ધર્મના પૂરા સંસ્કારવાળી હતી। આમ થોડોક સમય વીત્યા બાદ એક દિવસ વેલનાથ ફરતા ફરતા ટીમડી નામના ગામે પહોંચ્યા। ત્યાં પહોંચી સદાચારી અને સત્સંગી જીવન જીવતા કુંભાર પૂજા ભગતને ત્યાં આવે છે। ડેલી આવતા આદેશ શબ્દ બોલતા સામે પૂજા ભગત ઊભા થઈ બોલ્યા, આદેશ ગુરુદેવ પધારો। વેલનાથ બાપુને બેસવા માટે આસન આપ્યું। ગામમાં આ વાતની ખબર પડતા ઘણા માણસો બાપુના સત્સંગ અને દર્શન કરવા એકઠા થયા। થોડી જ વારમાં પૂજા ભગતના ઘરે માનવ મહેરામણ ઉમટ્યું। લોકો વેલનાથનો સત્સંગ સાંભળવા કલાકો સુધી બેસી રહ્યા। પૂજા ભગતને ત્યાં બાપુ બે દિવસ રોકાણા। બીજો દિવસ પૂરો થતાં પૂજા ભગતે બાપુ પાસે આવીને કહ્યું કે હજુ સુધી મેં ગુરુ ધાર્યા નથી, તો આપ મારા ગુરુ થાઓ અને મને આ ભવસાગર તરવાનો રસ્તો દેખાડો। પૂજ્ય શ્રી વેલનાથ બાપુએ પૂજા ભગતને શિષ્ય બનાવ્યા અને બાપુએ કહ્યું કે લોકોનું કલ્યાણ થાય તેવા કામ કરજો, આશરો રામનો જ મોટો છે। આંગણે આવેલ અભ્યાગતો અને સાધુ સંતોને રોટલો આપીને તેમની સેવા કરજો। આમ વેલનાથ બાપુ ત્રીજા દિવસે રજા લઈ તીર્થઘટન માટે ચાલી નીકળ્યા। વેલનાથ બાપુના ગયા પછી પૂજા ભગત એક દિવસ ડેરવા નામના ગામે આવી પહોંચ્યા। ત્યાં પ્રસંગ એવો બન્યો કે રામધાંગણા નામના એક વ્યક્તિનો પુત્ર મૃત્યુ પામ્યો હતો। પૂજા ભગતે તેમને અહિંસાનો પાઠ શીખવી ગુરુ વેલનાથનું નામ લઈ પાણીની અંજળી છાંટી અને દીકરો જય ગિરનારી કરતો આળસ મરડી ઊભો થયો। આમ બીજા દિવસે જ રામ વેલનાથ બાપુને મળવા જાય છે। રામે વેલનાથ બાપુના ત્રણે માથું નમાવ્યું અને તેમને ગુરુ બનાવ્યા। વેલનાથ બાપુએ રામને સીધી સાદી વાણીમાં એક જ વાત સમજાવી કે ભાઈ, હવે હિંસા કરતો નહીં। આમ રામ ત્યાંના ઘરે પાછો આવે છે। ઘરે આવેલા થોડાક દિવસ પછી એક દિવસ રામની વહુ પાણી ભરીને ઘરે આવતા જ વાત કરી કે પાદરમાં જ નદીને કિનારે એક રોઝળું ચરે છે। રામ બોલ્યો, મારાથી હવે બંદૂક નહીં લેવાય, હું ગુરુ વેલનાથના બોલે બંધાયેલો છું। પણ રામનું મન લલચાયું, તે બંદૂક ઉપાડીને પાદરમાં જઈને જોયો તો રોઝળું ચરતું હતું। રામે એક એક કરતા 9 ગોળી રોજના શરીરમાં ધરવી દીધી। દિવસ આથમી ગયો હતો અને અંધારું થઈ ગયું હતું। રોજને કાલે સવારે ગોતી કાઢીશું એમ વિચારીને રામડો ઘરે પાછો આવે છે। રામ ઘરે આવે છે ત્યારે એક વ્યક્તિ આવીને ઊભો હોય છે। તે કહે છે કે તમને વેલનાથ બાપુએ બોલાવ્યા છે। રામ ત્યાં જાય છે ત્યારે વેલનાથ બાપુ 9 ગોળી રામના હાથમાં આપે છે। રામ ચોંકી ગયો અને વેલનાથ બાપુના ચરણે પડી ગયો અને ગુરુ વેલનાથના પગની છે રામ એક પછી એક 5 ભજન બોલ્યો। ગુરુ વેલનાથનું હૃદય પીગળી ગયું અને તેને માફ કર્યો।
રામ ધાંગળો રામમાંથી રામૈયો બન્યો અને રામૈયાએ ગુરુ શ્રી વેલનાથ બાપુને સંબોધીને 360 ભજન લખ્યા. આવા અનેક પરચાઓ શ્રી વેલનાથ બાપુના છે. આમ સમય વિત્યાની સાથે શ્રી વેલનાથ બાપુ તેમની જીવનલીલા પૂરી કરીને ચૈતર સુદ પૂનમના દિવસે મોક્ષ પ્રાપ્તિ કરે છે. આ દિવસને વેલનાથ બાપુની પુણ્યતિથિ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વેલનાથ બાપુના ભક્તો દ્વારા શ્રી વેલનાથ બાપુની રથયાત્રા પણ નીકાળવામાં આવે છે.